નમસ્કાર મિત્રો ગુજરાતમાં સ્થિત અક્ષરધામ મંદિર ખૂબ જ ઓછું જાણીતું છે આજે તમને મારા આ વિડીયોની અંદર આ જગ્યા સાથે જોડાયેલ કેટલાક અદભુત તથ્યો સાથે જણાવીશું તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ભારતમાં વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ સાથે આસ્થાનું એક વિશાળ કેન્દ્ર અને ઐતિહાસિક સિવાય તમે દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર વિશે સાંભળ્યું હશે અને જોયું પણ હશે પરંતુ ગુજરાતમાં પણ એક અક્ષરધામ મંદિર છે તે દિલ્હીના અક્ષરધામ મંદિર જેટલું જ સુંદર છે મિત્રો ગુજરાતમાં સ્થિત અક્ષરધામ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણ દ્વારા ઓગણીસમી એડી આસપાસ કરવામાં આવ્યું હતું તે ગુજરાતના સૌથી લોકપ્રિય અને સૌથી સુંદર મંદિરોમાંનું એક છે વધુમાં તે ભારતનું પ્રથમ અક્ષરધામ મંદિર છે જે ગુજરાત રાજ્યના

કહેવાય છે કે આ મંદિરના નિર્માણમાં ક્યાંય પણ સ્ટીલ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કારણ કે આ મંદિરનું નિર્માણ છ હજાર ગુલાબી સેન્ડ સ્ટોનથી કરવામાં આવ્યું છે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરને પૂર્ણ થવામાં લગભગ પાંચ વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો ઉપરાંત આ મંદિરની રચના લગભગ અગિયાર હજાર કારીગરો દ્વારા એકસાથે બનાવવામાં આવી હતી તમને જણાવી દઈએ કે આ આખું મંદિર પાંચ મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે અહીં ઘણી સુંદર શિલ્પો પણ રાખવામાં આવી છે જો તમે ગુજરાતમાં હોવ તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો અહીં તમને ઘણું બધું જોવા મળશે અક્ષરધામ મંદિર ગુજરાતના સૌથી સુંદર મંદિરો કરવા ઉપરાંત તમે ગુજરાતની સંસ્કૃતિ અને ભોજનનો પણ આનંદ માણી શકો છો આ શહેર તેની હસ્તકલા માટે પણ જાણીતું છે કે ગુજરાત અન્ય ઘણા વિશાળ મંદિરો અને શિલ્પ સ્થાપત્ય માટે પણ જાણીતું છે પરંતુ અહીં હાજર તમામ મંદિરોમાં અક્ષરધામ મંદિર સૌથી પ્રસિદ્ધ છે તો મિત્રો આજે આપણે જાણ્યું ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર લેજો